નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા પુરુષ પ્રધાન દેશમાં ક્યાંક મહિલાઓ પર બળાત્કારના ગુના અને અત્યાચારના ગુના દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. જો દર્શક મિત્રો, આજની જ વાત કરીએ તો આજે જ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી, એક માસૂમ બાળકી ઉપર એક 15 વર્ષના સગીર વયના છોકરા દ્વારા, યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. ખાસ એક મદ્રાસ હાઈકોર્ટે પણ આ જ વસ્તુને ટાંકીને એક આદેશ પણ કર્યો છે રાજ્ય સરકારોને, કે જે નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યો છે એના, ખાસ કરીને જે રેપ કરનાર છે, એનું લિંગ છેદન કરવામાં આવે તો જ ક્યાંક આ ઘટનાઓ જે છે એ ઓછી થશે. પરંતુ બીજી વાત એ પણ છે કે જ્યારે બળાત્કાર વધતા હોય છે ત્યારે જે લોકો હોય છે, જે પીડિત હોય છે, એ કહેતા હોય છે કે પોલીસ બંદોબસ્ત બરાબર ન હતો, પોલીસ પોતાની કામગીરી સારી નથી કરી રહી. સાથે સમાજમાં ક્યાંક જ્યારે મહિલાઓને, સમાજનો એક રોલ એવો છે કે મહિલાઓને પહેલાથી જ એવું શીખવાડવામાં આવે છે કે ત્યારે તો સહન કરવાનું આવશે જ. આ પુરુષ પ્રધાન દેશમાં મહિલા સ્વતંત્ર થઈ ગઈ છે, પણ ક્યાંક એ સ્વ બચાવ માટે જે એને સેલ્ફ ડિફેન્સની જે ટ્રેનિંગ લેવાની હોય છે એના માટે ક્યાંક એ સક્ષમ થઈ શકે નથી. બિલકુલ આઝાદીની વાતો કરે છે, વિચારો આઝાદીના છે, પણ જ્યારે ક્યાંક આવી ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે ક્યાંક મહિલા સબળા હોય તો પણ અબળા સાબિત થતી જ રહેતી હોય છે. તો દશમી તરીકે આ જ વિષય પર ચર્ચા કરવી છે ટુ ધ પોઈન્ટમાં, અને મહિલાને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, આ તાલીમ કેટલી જરૂરી હોય છે અને શું આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ જો દરેક મહિલા, દરેક માતા પિતા પોતાની દીકરીને જો તાલીમ લેવા મોકલે તો ખરેખર આ ઘટનાઓમાં ઘટાડો થઈ શકશે. આજે આ જ વિષય પર ચર્ચા કરવા ખાસ અમે આમંત્રિત કર્યા છે યુનિવર્સિટી, અમદાવાદની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ મયંક એમ રાજ્યગુરુ, કે જેઓ કરાટે પણ શીખવાડે છે મહિલાઓને, સાથે પોતે પણ 6th ડિગ્રી બ્લેક બેલ્ટ છે. રાજ્યગુરુજી નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. જેમની સાથે સામાજિક કાર્યકર્તા અને 1091 જે હેલ્પલાઇન છે મહિલાઓ માટેનું, એનો સમગ્ર જે કાર્યભાર સંભાળે છે એવા રુઝાન ખંબાતાજી. રુઝાનજી નમસ્કાર, આપનું પણ સ્વાગત છે. ખાસ મયંકજી, મયંક રાજ્યગુરુજી આપની પાસે આવવા માંગે. સૌ પ્રથમ આપ જણાવશો કે દિવસે ને દિવસે પહેલાં જોવા મળતું હતું કે ભારત દેશમાં અમુક જ રાજ્ય એવા હતા, જેમ કે મેટ્રો સિટી મુંબઈની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ, કે જ્યાં છોકરીઓ ઘરની બહાર નીકળીને કામ કરતી હતી ને એમની સાથે આવી બધી ઘટનાઓ બનતી હતી. પરંતુ હવે ગુજરાતમાં પણ જે રેપનો રેશિયો છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને માત્ર એવું નહીં કે 18 વર્ષની ઉપરની જે યુવતી હોય છે એની સાથે રેપ થાય છે, નાની બાળકીઓ પણ દુષ્કર્મ આચરવામાં આવી રહ્યો છે. એનું આપ કારણ શું કહેશો? એના કારણમાં એક તો આપણે હમણાં જે ટીવીનો ઉપયોગ અને જે મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે એમાં અમુક જે વેબસાઇટો, પોર્ન વેબસાઇટો છે, ઓકે, બરાબર છે, એનો ઉપયોગ જે અત્યારે છોકરાઓ છે, યુવાનો છે, બધા કરતા હોય છે, એમાં આપણા ભારતમાં પણ ઘણું પ્રમાણ છે, એ પણ એક કારણ ગણી શકાય. અને બીજું, આપણે જંક ફૂડ તરફ જઈ રહ્યા છીએ એટલે લોકોનો ખોરાક સાત્વિક નથી રહ્યો, એ પણ કારણ હોઈ શકે. એટલે આ બધા કારણો છે. અને હવે બધા એની જે લાઈફ છે એ સ્પીડી લાઈફ થઈ ગઈ છે અને કોઈ કોઈની દરકાર કરતું નથી. હકીકતમાં તો એમ કે જે પબ્લિક છે એ વિધાઉટ યુનિફોર્મ પોલીસ હોય છે, અને જે પોલીસ છે એ યુનિફોર્મમાં પબ્લિક હોય છે. એટલે લોકોના, તમામ લોકોની પણ જવાબદારી હોય છે કે આજુબાજુમાં કોઈને કાંઈ એવું તકલીફ હોય, કોઈ છોકરીને, કોઈ બેનને, કોઈ દીકરીને, તો એને મદદ કરવા આપણે જવું જોઈએ. પણ ક્યારેક એવું બનતું હોય છે કે આંખ આડા કાન કરી દેતા હોય છે લોકો, એ પણ એક કારણ હોઈ શકે આ બધા જે બનાવો બને છે એની પાછળ. ઓકે, રુઝાનજી આ ખાસ સમાજની વાત કહી કે લોકો આંખ આડા કાન કરતા હોય છે, પણ હું તો સીધી જ એક વાત કરીશ, યુવતી પણ ક્યાંક કદાચ સીધો જ બળાત્કાર થઈ જવો, રેપ થવો, મોટો હુમલો થવો એ ક્યાંક છેલ્લી ઘડીની વાત હોય છે, પણ પહેલા ક્યાંક યુવક પીછો કરતા હોય અથવા એને મોબાઈલ પર કોઈ ધમકી આપી હોય, મોબાઈલ પર એક તરફો પ્રેમ હોય, ક્યાંક યુવતીને ભાસ આવી જતો હોય છે. નાની બાળકીઓની વાત પછી કરીએ, પણ યુવતીને ભાસ હોય છે કદાચ ભવિષ્યમાં મારી સાથે આવી ઘટના બની શકે, પણ પહેલા એ પોતાના માતા પિતાને કે પોલીસને કમ્પ્લેન કરવા જાય છે, એટલી જાગૃત છે અત્યારની યુવતીઓ. સી, સૌથી પહેલા તો આપણે જાગૃતતાની વાત કરીએ અને માતા પિતાને પોલીસની વાત કરીએ તો માની લો કે આપણે હવે બંને કેસ લઈએ. એક તો કે યુવતીને એવો આહવાસ આવી જાય છે કે આ મને હેરાન કરે છે, તો હવે એના માતા પિતાને, સૌથી પહેલા માતા પિતાને કહેવું જોઈએ યા એના એના ટીચરોને કહેવું જોઈએ. મે બી ફ્રેન્ડ્સને તો કહી જ દે છે, પણ ફ્રેન્ડ્સ એવા કંઈ સક્ષમ નથી કે એને કઈ રીતે હેલ્પ કરી શકે યા કોઈ એડવાઇસ આપી શકે, નોલેજેબલ એડવાઇસ. એટલે માની લો કે હવે લોકો માતા પિતાને યુવતીએ કહેવું જ જોઈએ, પણ યુવતીઓ કેમ માતા પિતાને નથી કહેતી? કારણ કે એમાં પેરેન્ટિંગનો અભાવ છે. પેરેન્ટિંગનો એટલા અભાવ છે કારણ કે પેરેન્ટ્સ એવું, એને એવો ડર છે એના પેરેન્ટ્સ, કારણ કે એના જે
બોન્ડિંગ ને રિલેશન એના પેરેન્ટ્સ જોડે હોવો જોઈએ એ નથી. એના પેરેન્ટ્સ એવું ડરશે કે હું કહીશ તો એ લોકો ઉલતા મને ધાક ધમકી આપશે કે તું કેમ ગઈને તે જ કંઈ કર્યું નહીં, ઓલ ધેટ નેગેટિવ થિંગ. એટલે એના પેરેન્ટ્સને નથી કહેતી. આનો ફાયદો પેલો જે પુરુષ કે જેને હેરાન કરે છે એટલે છે કે ચાલ આને કોઈને કીધું નથી ને હું કંઈ બી કરીશ તો એ દબાઈને ચૂપ રહેશે. કારણ કે તમે એવા ઘણા કેસ જોયા છે જેમાં પેલી યુવતીને પેલો છોકરો મિસયુઝ કરે છે, એની કંઈક વિડીયો ક્લિપ બનાવે છે ને પછી એને એને કહે છે કે તું કોઈને કહેશે તું બધાને બતાવીશ, એટલે હજી બિચારી ચૂપ બેસે છે અને રોજ ને રોજ એને એક્સપ્લોઇટ થતી જાય છે, શોષણ એનું થતું જાય છે. એટલે આમાં સૌથી પહેલા પેરેન્ટિંગનો ઇસ્યુ છે કે અગર મા બાપ પોતાની દીકરીને કોન્ફિડન્ટલી નોટ ધાક ધમકીતી કે ભાઈ એવું કંઈ ગભરાવીને નહીં પણ કોન્ફિડન્સ રાખે કે દીકરીને કહે કે હું મારા દીકરીને એવું હોય કે હું મા બાપ પાસે જઈશ તો એ લોકો મને સપોર્ટ કરશે અને મારી અગેન્સ્ટ નહીં જાય, તો એ એક ઇમ્પોર્ટન્ટ બોન્ડિંગનો પોઈન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે મા બાપને આ ચલો મા દીકરીમાં તો કોન્ફિડન્સ આવી ગયો અને બોન્ડિંગ થઈ ગયું, પણ હવે જાણે કે એટલે છે મા બાપ અગર દીકરીને કહે છે તો ઘણી વાર મા બાપ એ બીએ છે, હવે મા બાપ સમાજથી બીએ છે કે અગર અમે પોલીસ પાસે જઈશું તો સમાજને ખબર પડશે. એટલે મા બાપ છોકરીને ફરી કહે છે કે ભાઈ ચાલ છોડી દેને આપણે બીજા રસ્તે જઈશું, આપણે આમ કરશું તેમ કરશું. કારણ કે એ લોકોને પોલીસથી કરતા વધારે આજકાલ મેં જોયું છે મા બાપોને સમાજથી બી કહે છે. કારણ કે મારી પાસે એવા ઘણા કેસ આવ્યા છે જેમાં એ લોકો ગભરાઈ ગભરાઈને વાત કરીને કે ના ના પોલીસને નથી કરું, તો મેં કહ્યું તો ભાઈ પોલીસને ઇન્વોલ્વ કરશો તો આપણે કે થોડું બંદૂક લઈને એની પાછળ પકડવા જવાના છે તો પોલીસ જ પકડી શકે છે. અને એક લો છે, ધેર ઇઝ અ લો કે અગર કોઈ છોકરી આવી રીતે કમ્પ્લેન કરે છે ને એનું નામ પોલીસથી યા પ્રેસથી બહાર જાય તો ગુનો બને છે ને એ લોકો સામે કલમ લાગે છે. એટલે ઓબ્વિયસલી પોલીસને પ્રેસ કોઈ દિવસ તમારું નામ બહાર આપવાની નથી, પણ એ મા બાપ સમજતા નથી ને એટલે આખી એક નેગેટિવ ચીજ ચાલુ થાય છે. ઓકે મયંકર રાજ્યગુરુજી, આપની પાસે આવવા માંગીશ. આપ ખાલી એક ખાસ જણાવશો કે જે પ્રમાણે રેપનો રેશિયો વધી રહ્યો છે, જે આંકડા આવી રહ્યા છે, પરંતુ ખરેખર એ બધા જ આંકડા ક્યાંક પોલીસ કેસમાં જોવા મળતા હોય છે ખરી? એટલે કે સમાજ, માતા પિતા, યુવતીઓ જાગૃત થઈને પોલીસ પાસે આવીને પોતાની સાથે જે એક ઘટના બની છે એ વ્યક્ત કરતી હોય છે ખરી? કે પછી જે રીતે ઉઝાનજીએ વાત કરી કે સમાજના ડરથી માત્ર સહન કરી લીધું છે, બળાત્કાર થઈ ગયો છે, માત્ર બેસી રહેતી હોય છે, આપ એના માટે શું કહેવા માંગશો? આ ઘણી વખત એવું બનતું હોય છે અને એરિયા વાઇઝ છે. મોટા સિટી હોય તો એમાં એવું ઓછું બનતું હોય છે કે મા બાપ ફરિયાદ ના કરે એવું, બાકી જે રૂરલ એરિયા છે અથવા જે આદિવાસી વિસ્તારો છે ત્યાં તો ઘણા બધા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે મા બાપ સમાધાન કરી લેતા હોય છે અથવા ફરિયાદ નથી કરતા અથવા સમાજના ડરથી પોલીસને જાણ નથી કરતા, એવું બનતું હોય છે. જી, ખાસ આપને હવે ટુ ધ પોઈન્ટ, જે આજનો આપનો સબ્જેક્ટ છે કે મહિલાઓ અબળામાંથી સબળા ક્યારે બનશે, મહિલાઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, આ પ્રકારની તાલીમ, આત્મરક્ષણની તાલીમ કેટલી જરૂરી છે, આપ શું કહેવા માંગશો એના માટે મયંકજી? હાલના સમયમાં સ્વરક્ષણની જે તાલીમ છે સેલ્ફ ડિફેન્સની, એ તો ખાસ કરીને બહેનો દીકરીઓ માટે તો ખૂબ જ જરૂરી છે. અને આપણે પાસે આમાં શું છે, બહેનો દીકરીઓ આઈડિયલ કોને, મોડેલોને અને હિરોઈનોને ગણે છે, એને આદર્શ ગણવાને બદલે જો મહારાણી લક્ષ્મીબાઈ જે આપણે મહારાણી થઈ ગઈ બરાબર, અને એ જ્યારે નાની હતી ત્યારે રાજકુમારો સાથે તલવારબાજીમાં રાજકુમારોને હરાવી દેતી, એટલી નાનપણથી જ એ બહુ એવી હતી, ફિઝિકલી મેન્ટલી પાવરફુલ હતી. તો એવી આપણે બહેનો દીકરીઓને એવી બનાવવાની જરૂર છે, અને એના માટે ખાલી વાતો નહીં, પ્રેક્ટિકલ એને તાલીમ આપવાની અને તૈયાર કરવાની જરૂર છે. અને જો દરેક મા બાપ અને દરેક પેરેન્ટ્સ અને જે એના સગાવાલા છે એમ વિચારે કે મારી દીકરીને પાવરફુલ કરવી છે તો કરી શકાય, અને જો ઓછામાં ઓછો 6 મહિના કોઈ સારી સંસ્થામાં જુડો કરાટેની તાલીમ લે, અને આ બધી જે માર્શલ આર્ટ છે, જુડો કરાટે છે, કુંફુ છે, એકીડો, અલગ અલગ બધી માર્શલ આર્ટ ઘણી બધી છે, આ બધાનું જન્મસ્થાન આપણું ભારત છે, પણ આપણે ભારતીય થઈને આ ભૂલી ગયા છીએ કે આ બધી માર્શલ આર્ટનું જન્મસ્થાન આપણું ભારત જ છે, પણ બીજા દેશોએ અપનાવી લીધું છે, આપણે ભૂલી ગયા. ચીનવાળા અને જાપાનવાળા એનાથી જ અત્યારે ફિઝિકલી મેન્ટલી અને બધી રીતે ફિટ છે, આ બધી માર્શલ આર્ટના કારણે જ. અને ત્યાં તો લગભગ કમ્પલસરી જેવું છે, લગભગ બધા તમામ લોકો લેતા હોય છે તાલીમ. એટલે આપણે મિલિટરી તાલીમ કદાચ ના કરીએ કમ્પલસરી બરાબર તો કશું નહીં, પણ આ જે તાલીમ છે એ સ્કૂલ કોલેજમાં અથવા બહાર પણ સારી રીતે જો આપવામાં આવે તો સમાજને ઘણો જ લાભ થાય એમ છે. અને સ્વબચાવ કરતા તો પોતાનું તો કરી શકે, પણ આપણા જે કાયદામાં એવી જોગવાઈ છે કે પણ બીજાની પણ તમે રક્ષા કરી શકો છો, બીજાનો સ્વબચાવ પણ તમને હક છે, તો એ પણ આપણે કરી શકાય આ સ્વબચાવ શીખીને શીખડાવીને. જી ચોક્કસ. મયંકજી, બીજું એ પૂછવા માંગીશ કે આપે વાત કરી ઘણા બધા માર્શલ આર્ટ છે ને દીકરીઓ અને પુત્રીઓ એ વસ્તુ શીખી શકે છે, પણ માતા પિતાને એવું હશે કે મારી દીકરી નાની, જેમ કે 3 કે 4 વર્ષની હોય તો એને ડાન્સમાં મોકલવામાં આવે છે, શાસ્ત્રીય સંગીતમાં મોકલવામાં આવે છે, ડ્રોઈંગ ક્લાસમાં મોકલવામાં આવે છે, પરંતુ આ જો માર્શલ આર્ટ શીખવાડવાની જે ઉંમરની વાત કરીએ તો કઈ ઉંમરથી આ પ્રકારની ટ્રેનિંગ શરૂ કરવી જોઈએ? એટલે ખરેખર યુવતી એ પણ સમજી શકે કે મને કંઈ શીખવાડવામાં આવી રહ્યું છે અને સાથે એનું શરીર પણ એના લીધે ખાસ એ રીતે મેન્ટેન થઈ ગયું હોય છે.
આ માર્શલ આર્ટ તો 4 વર્ષની ઉપરની ઉંમરના કોઈ પણ શીખી શકે. પછી 4 વર્ષના હોય, 50 વર્ષના, 70 વર્ષના, જેને ઈચ્છા હોય કે ના મારે શીખવું છે એ શીખી શકે છે. અને આ પણ એક આર્ટ છે. જો મા બાપ એમ વિચારતા હોય કે મારી દીકરીને કંઈક કલા શીખડાવી કંઈ, તો આ પણ એક આર્ટ જ છે. આમાં ખાલી ફિઝિકલ પેલું ઇમ્પોર્ટન્ટ નથી, મેન્ટલ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એક કળા છે. આમાં જેટલું માણસ આગળ વધે એટલી એનામાં કલા વિકસે. ઓકે, રુઝાનજી શું કહેવા માંગશો કે માતા પિતા ખરેખર અત્યારના ખાલી ગુજરાતના માતા પિતાઓની જે વાત કરીએ તો એટલા જાગૃત છે કે મારી દીકરી ફેશનની સાથે સાથે ફાઇટિંગ પણ શીખે? કારણ કે દીકરીઓને ઘણા ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક દીકરીઓ નથી જોઈતી, એટલા માટે દીકરીઓને જન્મથી જ મારી નાખવામાં આવે છે. પણ શહેરી વિસ્તારની વાત કરીએ તો પુત્રીઓ અને દીકરીઓને એટલા બધા વહાલમાં ઉછેરવામાં આવે છે કે એકદમ નાજુક નમણી થઈને બેસી જતી હોય છે. તો ખરેખર માતા પિતા એટલા જાગૃત છે ખરી કે પોતાની દીકરીને કહે કે તું ફાઇટિંગ શીખવા જા? એક પહેલા એક વાત કહી દઉં કે શહેર ગામડા કરતા શહેરમાં વધારે ફિમેલ ફોર્ટિસાઇડ છે, કારણ કે ભણેલા ગણેલાનો અલગ આખો ઇક્વેશન છે. પછી વાત એટલે પછી નેક્સ્ટ એમાં કમિંગ બેક ટુ ના, માતા પિતાઓ દીકરીને ફેશન કરવા મોકલશે, બીજો બધા શું કહેવાય ને પેલું ડાન્સ શીખવા મોકલશે, એમાં કશું ખોટું નથી. છો કે તમે ડાન્સ શીખો, પણ જોડે જોડે સેલ્ફ ડિફેન્સ શીખવા સ્પેશિયલ ક્લાસમાં નહીં મોકલે. પણ આપણી જે ગુજરાત ગવર્મેન્ટે સુરક્ષા સેતુ થ્રુ સેલ્ફ ડિફેન્સના અને પડકાર થ્રુ સેલ્ફ ડિફેન્સના જે નાના નાના વર્કશોપ્સ કરાવે છે, અને ઘણી સ્કૂલ્સમાં હવે લોકોએ પોતે સેલ્ફ ડિફેન્સનું એક કરિક્યુલમમાં નાખ્યું છે, એટલે એ રીતે ચાલે થાય છે. પણ તમે આ એ ક્વેશ્ચન કહેતો કે માતા પિતા ખાસ છોકરીને સેલ્ફ ડિફેન્સના ક્લાસમાં મૂકે, તો એ નથી મૂકતા. કારણ કે એવું નોર્મલી એવું માનવામાં આવે છે બધાને, એવું છે કે નહીં મારી દીકરી સાથે કશું નહીં થશે, અમારે એટલે એનો બર્થડે છે, જેને આપણને થાય કે આપણી જોડે કોઈ એક્સિડન્ટ થવાનો નથી પણ થઈ જાય છે. એટલે આ જે આપણા માતા પિતાનો માઇન્ડસેટ છે કે મારી દીકરી સાથે કશું નહીં થશે, એ બહુ જ ખોટો માઇન્ડસેટ છે. અને બીજી વાત કે સેલ્ફ ડિફેન્સના જ્યારે જેમ સાહેબે કહ્યું ક્લાસીસ છે, એમાં ખાલી ફિઝિકલ નથી શીખવાડતા, મેન્ટલ બી શીખવાડે છે કે તમે મેન્ટલી, કારણ કે અગર તમે જોવો, હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમે નોર્મલી જે આખું રિસર્ચ કહે છે કે લેટસે તમારી પાછળ કોઈ આવી રહ્યું છે, તમને લાગે છે કે તમારો કોઈ પીછો કરે છે, તો તમે સીધાને મારવા નહીં દોડો, તમારે ખાલી એ આગળ તમે દોડશો તો તમારી પાછળ દોડીને તમને પકડી લેશે. પણ જે રિસર્ચ કહેશે કે તમે અગર ખાલી એને ફરી અને એને આખો આમ એની આંખોમાં આંખો મિલાવી અને સ્ટ્રોંગલી એગ્રેશનથી કહી શકો છો કે શું જોઈએ છે, તમારો અવાજ એકદમ સ્ટ્રેન્થ હોવું જોઈએ, તમારા હાવભાવ એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ, તમે આંખોથી આંખો મિલાવો, તો એ તમારાથી ગભરાઈ જશે અને ચાલી જશે. સેકન્ડ હવે લાઇન ઓફ ડિફેન્સ કે અગર એ નથી જતો તો તમારા અવાજમાં સ્ટ્રેન્થ થઈને તમે એની જોડે આર્ગ્યુ કરો તો બી એને થાય છે કે એ ચાલી જશે. ત્યારે થર્ડ આવે છે કે નથી જતો, કારણ કે ઘણી વાર જે લોકો આ પહેલી બેર કેવા ટાઈપના લોકો હોય છે, પહેલા લોકો હોય છે કે એને જસ્ટ છોકરીને છેડતી કરવી હોય છે ને, હેરાન કરવી હોય છે ને, મસ્તી કરવી હોય છે, એટલે પહેલી વાર તો લોકો ગભરાઈને ચાલી જશે ફર્સ્ટ કેસમાં. સેકન્ડ કેસમાં પેલો કહેશે કે ચલ ને એક એ થોડો રીઢો થઈ ગયો હશે, કારણ કે બે ચાર છોકરીઓને હેરાન કરી હશે ને છોકરી બિચારી કંઈ કરી નહીં શકી હશે, એટલે થોડો રીઢો થઈ ગયો હશે. પણ તો એ સેકન્ડ કેસમાં બી અગર તમે સ્ટ્રેન્થ મેન્ટલ સ્ટ્રેન્થ બતાવો છો તો ચાલી જાય છે. થર્ડ કેસમાં મે બી એ કંઈક પીધેલો હોય છે, એનો એજન્ડા જ છે કે મારા છોકરીને હેરાન કરી છે, તો થર્ડ કેસમાં એ નથી જતો અને મે બી છોકરીને ટચ કરવા જાય છે, ત્યારે આ સેલ્ફ ડિફેન્સ ને સિમ્પલ સેલ્ફ ડિફેન્સ જેમ સાહેબે કહ્યું બહુ સિમ્પલ ટેકનિક છે, ઇટ્સ અ સ્કિલ, ઇટ ઇઝ નોટ પાવર. સેલ્ફ ડિફેન્સ ઇઝ અ સિમ્પલ સ્કિલ, તમે સ્કિલ યુઝ કરો, તમે આર્ટ યુઝ કરો. અને સામેવાળાને આપણે એવું નથી કે સામેવાળા પર ચડી અને હું જીતી ગઈ કરવાનું છે, આપણે સામેવાળાને પાડી અને ભાગવાનું છે, કે આપણી જાતને બચાવવાની છે, આપણે એની પર જીત નથી લઈ શકવાના. કારણ કે ફિઝિકલી ભગવાન આપણને લેડીઝોને એવી રીતે નથી બનાવી, એટલે નોર્મલ લેડીઝોને, એટલે એના માટે આ સેલ્ફ ડિફેન્સ શીખવાડવું અને મેન્ટલ ડ્રિલ બધું શીખવાડવું બહુ જરૂરી છે. સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ખૂબ જ જરૂરી હોય છે સ્ત્રીઓ માટે. જો અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓને રોકવી હોય અને ઓછી કરવી હોય તો હજી પણ ઘણી બધી ચર્ચા કરીશું, પણ અત્યારે ટુ ધ પોઈન્ટમાં સમય છે એક બ્રેક.